પ્રવચનની શરૂઆત કરીશું. આજે આંબિલ મેળીનો બીજો દિવસ અને મને જણાવતા ખુશી થાય છે કે આજે બી આપણે ત્યાં લગભગ 140 તપસ્વીઓએ આંબિલ તપની આરાધના કરેલી આજે, જે એક ખૂબ જ સરસ વાત છે. આપણે જનરલી ઓન અ વીક ડે લગભગ 80-90 આંબિલ થતા હોય છે, પણ શ્રમણજીનો એ પ્રભાવ હતો કે એમને જે પ્રવચન આપ્યું કે જે વાત કીધી રવિવારે, એ લગભગ મને લાગે છે કે આપ સૌ સુધી પહોંચી છે. અને એના જ કારણસર આપણે છેલ્લા 2 દિવસથી લગભગ 140-145 આંબિલ તપની આરાધના થાય છે. હા, એ વાત બી બરોબર. દર્શનાંતિએ કીધું કે જે ટિફિન 140 ભલે ગયા પણ કદાચ શેર કરતા હશે, અને એટલે એનું પુણ્ય બી ઘણું વધારે થતું હશે 140 કરતા બી. આપણે ક્વિકલી આ શનિવારે સવારના આપણે ખૂબ જ સરસ રીતના ભગવાન મહાવીરનું જન્મોત્સવની ઉજવણી કરવાના છે, તો એનો લાભ હજુ બી ઓપન છે. તો જેવી લોકોને ઈચ્છા હોય તેની અંદર સહભાગી થઈ શકે છે. જન્મોત્સવમાં લાભ લેવાનો નકરો ફક્ત $2,007 છે, અને એની અંદર લાભ લેનાર પરિવારને ભગવાનને પારણામાં પધરાવવાનું, ભગવાનને પાણી ઝોડાવવાનું, અને ત્યારબાદ વાસ્તે ગાસ્તે આપણે ભગવાનને લઈ અહીંયા હોલની અંદર સિંહાસન પર એમને બિરાજમાન કરી એમનું સ્તોત્ર પૂજા કરીશું આપણે. તો આ બધો લાભ એક સાથે જન્મોત્સવના કાર્યક્રમની અંદર છે. તો જેને બી ઇન્ટરેસ્ટ હોય તે કોઈ બી આપણા સમિતિના સભ્યોને કોન્ટેક્ટ કરે અને પોતાનું નામ નોંધાવે. તેની સાથે રવિવારે હજુ એક સવારના આપણે સ્તોત્ર પૂજાની સ્પોટ ઓપન છે, તો એ બી જો કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો નામ લખાઈ દે. ઓકે, એક નામ આવી ગયું છે. સર, રવિવારને સ્તોત્ર પૂજાના બધા સ્પોટ ભરાઈ ગયા છે. તો હવે વધુ સમય ના લેતા હું સમનજીને વિનંતી કરીશ કે તે આજના પ્રવચનનું પ્રકાશન. બધાને આંબિલ હશે થોડુંક તો એક ટ્રાય કરો બોલવાની. Mm-hmm.
सीधी आंखों बंद, सर स्थिर, मन शांत, विकल्प शांत। प्रणमो सिद्धाणम नु ध्यान आज्ञा चक्र पर बन्ने भ्रमरनी वच्चे लाल कलर ना अक्षरों में एक एक अक्षर न विन्यास स्थापना आज्ञा चक्र पर करिए। ओम रेम नमो सिद्धाणम, पहला ओम नी स्थापना आज्ञा चक्र पर लाल अक्षर में, पछी रेम नी स्थापना, पछी नमो स्थापना अणामो, अने पछी सिद्ध, पछी धारणम। एक एक अक्षर ने स्थापना करो, प्रतिष्ठा करो आज्ञा चक्र पर। 2 मिनिट नु ध्यान ओम रेम नमो सिद्धाणम। मंत्र ना एक एक अक्षर ने आज्ञा चक्र पर क्रमशः जो
पांचवार ओंकार ध्वनि थी प्रयोग संपन्न। सदगुरु ना चरणों में भक्तिशह वंदना। जिज्ञासु बंधु बहनों, आज नव पद जी ने आराधना नो बीजो दिवस अने आजना आ बीजा दिवसे जे विषय नी चर्चा करवानी छे ए विषय छे सिद्धा सिद्धि मम दिसंतो। सिद्ध पद नो दिवस छे अने लोगस नी अपवित्र गाथा पर विचार करिए। सिद्धा सिद्धि मम दिसंतो, नौपद जी मां मुख्यतः सिद्ध चक्र की आराधना थाय छे। जे सिद्ध चक्र में आराधना मैणा अने श्रीपाल ने निर्दिष्ट करवामां आवी, सिद्ध चक्र में आराधना में अपने बधाए जोयुं हशे कि सिद्ध चक्र नी व्यवस्था केवी रीते होय छे। अनेक प्रकारना चक्रो आपणे त्यां प्रसिद्ध छे। चक्रवर्ती नुं एक चक्र होय, एने पण चक्र ज कहेवाय। भारतनी नोट उपर पण एक चक्र होय छे जेने अशोक चक्र कहेवाय छे। वासुदेव कृष्ण ना हाथ मां पण
એક ચક્ર હોય છે, તેને સુદર્શન ચક્ર કહેવાય છે. એવી જ રીતે જિન શાસનમાં દેવ ગુરુ અને ધર્મની આરાધના કરવા માટે એક ચક્રની વ્યવસ્થા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નિર્દિષ્ટ કરવામાં આવી છે અને એ છે સિદ્ધ ચક્ર. ચક્રવર્તીનું ચક્ર લૌકિક છે, કરણસિંહમાં અશોક ચક્ર છે એ પણ લૌકિક છે. થોડું ધીમે રાખો. કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર છે એ પણ લૌકિક છે. સિદ્ધ ચક્ર જે છે એ લોકોત્તર છે, પારલૌકિક છે. લૌકિકનો અર્થ થાય સાંસારિક અને પારલૌકિકનો અર્થ થાય આધ્યાત્મિક. અને સિદ્ધ ચક્ર એટલા માટે કે બધા જ ભવી જીવો સિદ્ધ થઈ શકે છે, બધા જ ભવી જીવો અરિહંત થઈ શકતા નથી, પણ બધા જ ભવી જીવો નિશ્ચિત એક દિવસ સિદ્ધ થઈ શકે છે. એટલા માટે અસિદ્ધ ચક્ર છે જેમાં દૈવ ગુરુ અને ધર્મની આરાધના છે. મેં ગઈકાલે વાત કરી દૈવમાં બે પદ, શ્રી અરિહંત શ્રી સિદ્ધ, ગુરુમાં ત્રણ પદ, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત. દેવ ગુરુ અને ધર્મમાં ચાર પદ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એક બીજું પણ ચક્ર છે, સિદ્ધ ચક્રની વાત કરું છું ત્યારે એને કહેવાય ભવ ચક્ર. એક સિદ્ધ ચક્ર, એક ભવ ચક્ર. આ બંનેને જરા સમજીએ વિષયમાં પ્રવેશ કરતા પહેલા. ભવચક્ર એટલે જેમાં જન્મ થાય, જરા આવે, રોગ આવે, મૃત્યુ આવે અને ફરી પાછું એ ચક્ર ફરે, એટલે ફરી જન્મ, ફરી જરા, ફરી રોગ, ફરી મૃત્યુ. ભવચક્ર આ ચક્ર છે, વિશેષ સર્કલ. એ ભવચક્રમાંથી જીવ બહાર નીકળી ન શકે. જન્મ થયો એટલે બુઢાપો આવવાનો જ, બુઢાપો આવે એટલે રોગ આવવાના જ, અને બુઢાપો અને રોગ આવે એટલે મૃત્યુ પણ આવવાનું જ, અને મૃત્યુ આવે એટલે કર્મના લીધે ફરી પુનર્જન્મ થાય અને ફરી પાછું એ જ ચક્ર ચાલુ. આને કહેવાય ભવ ચક્ર. અત્યાર સુધી થોડું ધીમે રાખો, વોલ્યુમ અહીંથી ધીમું કરી દો. અત્યાર સુધી, હા બસ, અત્યાર સુધી આવા કેટલા, હજુ ધીમે કરો, થોડું ધીમે કરો, હા વોલ્યુમ સ્લો કરો. અત્યાર સુધી બસ આવા કેટલા ભવચક્રો કર્યા? કીર્તિબેન કેટલા ભવચક્રો કર્યા અત્યાર સુધી? હા હા, બન ના કરતા, થોડુંક રાખો. હા બંધ થઈ ગયું.
મને સંભળાવવું જોઈએ. અત્યાર સુધી કેટલા ભવ ચક્રો કર્યા કુસુમબેન? હા, અનંત ભવ ચક્રો કર્યા. કેટલા કરવાના? અનંત કર્યા, હવે કેટલા કરવાના? આ ક્લાસ ચાલે છે, લેક્ચર નથી. આ કોચિંગ ક્લાસ છે. જે મૈણા સુંદરીના કોચિંગ ક્લાસ થતા હતા ને, એમ તમારા છે. કેટલા ભવ કરવાના? ભવ ચક્રમાં અનંત કર્યા, હવે અનંત કરવાના. હા, કેટલા કરવા એ નિયતિના હાથમાં નથી, કેટલા કરવા એ કર્મના હાથમાં નથી, કેટલા કરવા એ ભાગ્યના હાથમાં નથી, કેટલા કરવા એ ભગવાનની કૃપાના હાથમાં નથી, કેટલા કરવા એ તમારા પુરુષાર્થના હાથમાં છે. તમે ધારો તો હજુ અનંત ભવ કરી શકો, અને તમે ધારો તો મેક્સિમમ ત્રણ ભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી મુક્તિની આરાધના કરી શકો. મિનિમમ ત્રણ, મેક્સિમમ અનંત. આ ભવચક્ર, ભવચક્ર ખ્યાલ આવી ગયો? જન્મ, જરા, બોલો, રોગ, મૃત્યુ અને ફરી કર્મના લીધે જન્મ. શંકરાચાર્ય ઉદઘોષણા કરે છે, પુનરપિ જનનમ, પુનરપિ મરણમ. ફરી જન્મ, ફરી મરણ, ફરી જન્મ, ફરી મરણ. એમાંથી બહાર નીકળવા માટે આ નવ પદજીની આરાધના છે. આ સિદ્ધ ચક્રની આરાધના જીવને ભવ ચક્રમાંથી બહાર કાઢે છે. અને સિદ્ધ ચક્ર શું છે? એ સિદ્ધ ચક્રમાં મોક્ષ માર્ગ છે. જેમ ભવ ચક્રમાં ચાર સ્ટેપ મેં બતાવ્યા, એમ સિદ્ધ ચક્રમાં પણ ચાર સ્ટેપ પ્રમુખતયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, આ મોક્ષનો માર્ગ છે. આ સિદ્ધ ચક્ર, સમ્યક દર્શનની આરાધના પહેલા કરીએ, સમ્યક જ્ઞાનની આરાધના કરીએ, સમ્યક ચારિત્રની આરાધના કરીએ, સમ્યક તપની આરાધના કરીએ. આ સિદ્ધ ચક્ર જરા સમજવાની કોશિશ કરીએ. તમે અને હું અનંત કાળથી આજ સુધી ભવ ચક્રમાં રખડતા જ રહ્યા છીએ. શબ્દ વાપરું છું, રખડપટ્ટી છે આ. અને બહુ રખડપટ્ટી કરીએ એટલે શું થાય? થાક લાગે કે નહીં? તમે અહીંથી કોઈ ટ્રીપ કરવા જાઓ, વેકેશનમાં બે વીકની ટ્રીપ, ટ્રીપ કરવા ગયા હોય રિલેક્સ થવા, અને ઘરે આવે થાકીને. ટ્રીપ કરવા ગયા હોય મેન્ટલી ફ્રેશ થવા, પણ ઘરે આવે ત્યારે લોટ પોટ થઈ ગયા હોય. કારણ શું? એ ભટકન છે, એ ભટકાવ છે, એમાં એનર્જી લૂઝ થાય છે, એમાં શક્તિ વેડફાય છે, શક્તિ અર્જિત નથી થતી. એક મંત્ર યાદ રાખજો, બહાર યાત્રા કરો એટલે શક્તિ ખર્ચાય, અને અંદર યાત્રા કરો એટલે શક્તિનું સર્જન થાય. ઉર્જાને ચાર્જ કરવી હોય તો અંદરની યાત્રા, ઉર્જાને વેડફવી હોય તો બહારની યાત્રા. આટલું બધું ભટક્યા આપણે, આટલું બધું રખડ્યા, છતાં જીવને થાક નથી લાગતો. આપણો થાક થાક નથી, એ ઇન્ટરવલ છે, અંતરાલ છે. થાક ને અંતરાલમાં ફરક છે.
શું ફરક છે? રાતના સુઓ તમે, એક પડખે સુતા 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 થાકી જાઓ, એટલે શું કરો? હુવાનું બંધ કરો કે પડખું બદલો? બસ આ પડખું બદલવું એનો અર્થ એ થયો કે તમે થાક્યા નથી, હજુ તમે અંતરાલ લીધો છે, તમે વિષયને બદલ્યો છે, આપણે થાક્યા નથી. જો થાક્યા હોઈએ તો પડખું ના બદલીએ, સીધા જ પથારીમાંથી ઉભા થઈ જઈએ. જેને જૈન શાસ્ત્ર કહે છે નિર્વેદ, આ શબ્દ યાદ રાખજો. સમ્યક દર્શનના પાંચ લક્ષણમાંનો એક લક્ષણ છે નિર્વેદ. નિર્વેદ એટલે જન્મ મરણના ચક્કરથી થાકી જવું. સિદ્ધ ચક્ર તો જ ખુલે જો આપણે થાક્યા હોઈએ તો. પૂછી લઉં તમને આગળ જતા પહેલા, થાક્યા છીએ કે નહીં? ઈમાનદારીથી જવાબ આપજો. પછી પછો બહુ આદર્શની વાતો નહીં કરતા, હા હા અમે તો બહુ થાકી ગયા. જો આપણે થાક્યા નથી તો સમજવાનું હજુ ભવ ચક્ર ચાલુ. મને ઘણા પૂછે, આજ સભામાં ક્યારેક કોઈક યુવાને મને પૂછ્યું હતું કે હજુ તો લગ્ન થયા તમે મોક્ષની વાતો કરો. આજ સભાની અંદર કમિટી મેમ્બરમાંથી જ એક વ્યક્તિએ મને પૂછેલું, એ તો કમિટી બદલાતી હોય ને, મને કે હજુ તો લગ્ન કર્યા ને અત્યારથી મોક્ષની વાત? આ મોક્ષની વાત જલ્દી ગળે ઉતરતી નથી, અને સુકામ નથી ઉતરતી, અંદરથી ભીતરથી માયલામાંથી આપણે થાક્યા નથી. એટલે ફરી પાછું જન્મ લેવાનું મન થાય, ફરી પાછા કશાય કરવાનું મન થાય, પછી પાછા ઇન્દ્રિયના વિષયમાં ભટકવાનું મન થાય, થાક્યા નથી. થાકીએ ત્યારે નિર્વેદ થાય, અને નિર્વેદ થાય તો નિશ્ચિત રૂપે માણસ જયારે બહુ થાકી જાય, બહુ ટ્રીપ કરીને થાકી જાય, ગાડી લઈને ગયા હોય તો એમ થાય કે હાલો હવે ઘરે પાછા જઈએ. યાત્રા પર જવું એ નિર્વેદ, અને થાકીને ઘરે આવવું એનું નામ સંવેગ. પછી ઘરે આવવામાં કેવી ઉતાવળ હોય, આપણે બહાર જઈએ ત્યારે સ્પીડ એટલી ન હોય, ઘરે આવતી વખતે બહુ સ્પીડ હોય. હવે ન છૂટકે પહોંચો ઘરે, એ ઘરે આવવાનો જે ઉત્સાહ છે એને જૈન શાસ્ત્ર કહે છે સંવેગ, મુક્ત થવાનો ઉત્સાહ, જન્મ મરણથી ફ્રી થવાનો ઉત્સાહ, એક એક્સાઇટમેન્ટ, એને જૈન ધર્મ સંવેગ કહે છે. નિર્વેદ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી સંવેગ ન જાગે, થાક ન લાગે ત્યાં સુધી ઘરે આવવાનો ઉત્સાહ ન જાગે. બહાર ભટકવામાં શાંતિ કે ઘરમાં શાંતિ? કોરોના છે એટલે હવે તો તમને અનુભવ થઈ ગયો કે બહારમાં શાંતિ કે અંદર ઘરમાં રહેવામાં શાંતિ. કેટલા મહિનાઓથી ઘરમાં છીએ આપણે, અને હવે તો બધી કંપનીએ છૂટ આપી દીધી, ઘરથી જ કામ કરો. ઘરમાં રહેવામાં શાંતિ છે, બહાર જવામાં શાંતિ નથી. કેમ કે ઘરમાં રહેવું એ સ્વભાવ છે, બહાર જવું એ વિભાવ છે. બહુ જ મજાની વાત છે. આજનો વિષય જરા બહુ સ્પષ્ટ રીતે સમજવાની કોશિશ કરી, એટલે ધીમે ધીમે ચાલું છું. તો એ સંવેગ, અને પછી સંવેગ જાગે કે મારે મુક્ત થવું છે, મને જન્મ નથી જોઈતો, મને જરા નથી જોઈતી, મને રોગ નથી જોઈતો, મને મૃત્યુ નથી જોઈતો. બહુ જન્મ મરણ કર્યા, બહુ રોગો ની વ્યાધિઓ ભોગવી, જો તમે સિદ્ધ થઈ જાઓ ને તો કોરોના નડે જ નહીં. કોરોના ગમે ત્યાં સુધી પહોંચી શકે, સિદ્ધ શિલામાં પહોંચવાની એની તાકાત નથી.
અને સિદ્ધ શિલામાં પહોંચી જાય તો સિદ્ધને ડિસ્ટર્બ ન કરી શકે, કેમ કે કોરોના શરીરને અસર કરે છે આત્માને નહીં. અને સિદ્ધ અવસ્થામાં તો શરીર છે જ નહીં, એટલે ત્યાં કોઈ કોરોનાનું કામ નથી. તો આ એક સ્થિતિ પ્રાપ્ત થાય સંવેગ, અને સંવેગ આવ્યા પછી સમ આવે. બહુ માત્ર ઈશારો કરી દઉં છું, સમ. સમ એટલે કશાયનું શાંત થઈ જવું. સંવેગ જાગે એટલે કશાય શાંત પડે જ. મુક્ત થવાની ઝંખના જાગે પછી બંધનના કશાયનું હું પોષણ ન કરું, પછી મારો ક્રોધ ઠંડો પડે, મારું માન ઠંડુ પડે, મારી માયા ઠંડી પડે, મારો લોભ ઠંડો પડે. અને આ સમની સ્થિતિ આવે ત્યારબાદ જીવમાં અનુકંપા જાગે. હું વાત કરી રહ્યો છું સિદ્ધ ચક્રની. એ સિદ્ધ ચક્રમાં અનુકંપા જાગે. જૈન તીર્થંકર ભગવાનને એના પૂર્વ ત્રીજા ભાવમાં અનુકંપા જાગે. મુજ હોવે એસી શક્તિ સવી જીવ કરું શાસન રસી. જો મને હું સામર્થ્ય મળે અને જો તીર્થંકર ગોત્ર એવી એવી કોઈ ઈચ્છા નથી રાખતા, પણ અનુકંપા છે કે મને જો એવું સામર્થ્ય મળે તો સભી જીવોને હું જીન શાસનના રસિક બનાવું. આ અનુકંપા જાગે. અને અનુકંપા જાગે એટલે દરેક જીવમાં એને આત્મા દેખાય, આસ્તિક્ય જાગે. પાંચમું લક્ષણ, પાંચે પાંચ લક્ષણ મેં તમને બતાવી દીધા. ઓર્ડર વગર નિર્વેદ, નિર્વેદમાંથી સંવેગ, સંવેગમાંથી સમ, સમમાંથી અનુકંપા, અને અનુકંપા જાગે એટલે દરેક જીવમાં આત્મા દેખાય, એને કહેવાય આસ્તિક્ય. આત્મામાં શ્રદ્ધા, એ આસ્તિક્ય. હવે આવો જીવ જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરે, આ સમ્યક દર્શનના પાંચ લક્ષણ ઓર્ડરમાં જોઈતા હોય તો સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, આ ઓર્ડરમાં એ સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે જેટલું પણ એનું જ્ઞાન છે એ બધું જ જ્ઞાન સમ્યક થઈ જાય. સમ્યક દર્શન વગરનું બધું જ જ્ઞાન મિથ્યા જ્ઞાન. સમ્યક દર્શન આવી જાય એટલે બધું જ મિથ્યા જ્ઞાન કન્વર્ટ ઇન્ટુ સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન આવે એટલે જે કઈ ચારિત્રની આરાધના કરે એ બધું જ સમ્યક ચારિત્ર બને. જે પણ તપ કરે નાનું મોટું એ બધું જ સમ્યક તપ થઈ જાય. એક સમ્યક દર્શન આવે એટલે બાકીનું બધું જ સમ્યક થઈ જાય. એક સમ્યક દર્શન ના આવે તો તપ પણ મિથ્યા, જ્ઞાન પણ મિથ્યા, ચારિત્ર પણ મિથ્યા. અને એક વાર જયારે સમ્યક જ્ઞાન ચારિત્ર તપ આવે અને જીવ સિદ્ધ ચક્રમાં પ્રવેશ કરે, સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે, ત્યારે સિદ્ધની અવસ્થા કેવી હોય હું તમને જરાક સિદ્ધ શું કરતા હોય એની પણ વાત કરી દઉં. સિદ્ધ શું કરે? હવે ચક્રમાં આપણે શું કરીએ તો મેં વાત કરી, જન્મ, જરા, રોગ અને મૃત્યુ. સિદ્ધ શું કરે? સિદ્ધની ત્રણ સ્થિતિઓ છે સાહેબ. સિદ્ધની પહેલી સ્થિતિ છે એ હંમેશા હંમેશા એના ત્રણ લક્ષણ બતાવું પહેલા, પણ સિદ્ધનો મૂળ ગુણ છે હંમેશા 24 કલાક, સાતે સાત દિવસ, 365 દિવસ, જિંદગી ભર, અનંતકાળ સુધી સિદ્ધ ભગવાન હંમેશા આનંદમાં રહે. શેમાં રહે? અત્યારે હું બધા ગુણની વાત નથી કરતો, બધા ચારમાંથી એક જ ગુણની વાત કરું છું અત્યારે. બાકી તો ચાર ગુણ છે સિદ્ધના, એમાં એક એ હંમેશા આનંદમાં રહે.
સિદ્ધ ચક્રમાં રહેલો જીવ હંમેશા આનંદમાં રહે અને ભવ ચક્રમાં રહેલો જીવ હંમેશા ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન, ડિસ્ટર્બ એ સ્થિતિમાં રહે. હંમેશા આનંદમાં રહેવું હોય તો સિદ્ધની આરાધના કરો, સિદ્ધ ચક્રની આરાધના કરો. સિદ્ધ ચક્રની આરાધના કરી મળનારે હંમેશા આનંદમાં, સાહેબ કુંડિયા સાથે લગ્ન કરાવ્યા તો પણ આનંદમાં. બાપે બહુ એને કીધું તો પણ આનંદમાં. હું સવારે વાત કરતો હોઉં છું, અત્યારે અમે પ્રવેશ ન કરીએ, પણ સિદ્ધ ભગવાનનો આનંદ કેવો છે? તમારો આનંદ ને સિદ્ધ ભગવાનની આનંદની કમ્પેરિઝન કરો. તમારો આનંદ કેવો? આપણો આનંદ કેવો? મૂવી જોવા જાઓ એટલે આનંદ કેટલા કલાક રહે? હવે તો મૂવી ઘરમાં જ જોવાનું, થિયેટરમાં જ જતા નહીં. એક વર્ષથી ગયા નહીં હોય, દોઢ વર્ષથી. મૂવી જોવો તો આનંદ કેટલા કલાકનો? ટેલેન્ટ શો જોવો, આનંદ કેટલા કલાકનો? સારામાં સારી ડીશ સામે આવે, ભૂખ લાગી હોય, તમે ખાઓ, આનંદ કેટલા કલાકનો? તમને મારું પ્રવચન ગમતું હોય, ચલો ને ભગવાનની વાણી ગમતી હોય, કેટલા કલાક સુધી ઠરી ઠામ થઈને બેસશો? મને કેટલા કલાક સ્થિર રહેશે? 9:30 વાગશે ને બધા ઘડિયાળ જોવા લાગશે. આપણો આનંદ ની લંબાઈ બહુ નથી હોતી. સિદ્ધનો આનંદ ઇટરનલ, પરમેનન્ટ, અનંત કાળ સુધી એવો ને એવો, કોઈ એમાં વેરિએશન નથી આવતો. એના 3 લક્ષણ છે સિદ્ધના આનંદના. પછી આપણા આનંદના 3 લક્ષણ કરીએ. સિદ્ધના આનંદનું પહેલું લક્ષણ, એમનો આનંદ સ્વાધીન છે, સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ. એમનો આનંદ કોઈના ઉપર ડિપેન્ડ નથી, એટલે એ અનંત કાળ સુધી આનંદમાં રહી શકે. આપણે કેમ નથી રહેતા? કેમ કે આપણો આનંદ ઇન્ડિપેન્ડન્ટ નથી, આપણો આનંદ ડિપેન્ડન્ટ છે. સારા સમાચાર મળે એટલે સ્માઇલિંગ થાય, ખબર પડે કોરોના ગુજરી ગયા તો મોઢું ચડી જાય. આપણો આનંદ સ્વતંત્ર નથી, ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન, ડિપેન્ડ્સ ઓન ધ પર્સન, ડિપેન્ડ્સ ઓન ધ એન્વાયરમેન્ટ, ડિપેન્ડ ઓન ધ એક્સટર્નલ લિમિટ. આ ફરક છે. ક્લિયર? સિદ્ધના આનંદની બીજી વિશેષતા, એમનો આનંદ સંપૂર્ણ છે, પરફેક્ટ. આપણો આનંદ પરફેક્ટ નથી. પરફેક્ટ નો અર્થ છે જ્યારે એ આનંદમાં હોય ત્યારે એ પૂર્ણ રીતે આનંદમાં હોય. આપણે આનંદમાં હોઈએ ત્યારે 100% આનંદમાં હોતા, આનંદમાં હોઈએ ત્યારે પણ સબકોન્શિયસ માઇન્ડમાં કેટલાય નેગેટિવ વિચારો અને ફ્રસ્ટ્રેશન ચાલતા હોય છે. એટલે આપણો આનંદ પરફેક્ટ નથી, સિદ્ધનો આનંદ પરફેક્ટ છે. નંબર 2. નંબર 3, સિદ્ધનો આનંદ સ્થાયી છે, પરમેનન્ટ. આપણો આનંદ ક્ષણિક છે, ટેમ્પરરી, ક્ષણભંગુર છે. આ ફરક છે. હવે તમને ખ્યાલ આવી રહ્યો છે હું શું કહી રહ્યો છું? કે જો આપણે સિદ્ધ થવું હોય તો એનું કારણ શું? કેમ કે ઇન્ટરનલ આનંદ જો જોઈતો હોય, પરમેનન્ટ આનંદ જો જોઈતો હોય, તો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી એકમાત્ર ઓપ્શન છે. જ્યાં સુધી કર્મ છે, ઘાતી કે અઘાતી, જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી પૂર્ણ આનંદ ક્યારેય મળી ન શકે. સિદ્ધ અવસ્થામાં કોઈ કર્મ નથી. 8 કર્મોના ભૂક્કા બોલાવી દીધા એટલે જ સિદ્ધના ગુણો કેટલા? 8. એક કર્મ તોડે એટલે એક ગુણ પ્રાપ્ત થાય. કેવ જ્ઞાનાવરણીય કર્મ તૂટે એટલે કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન. દર્શનાવરણીય કર્મ તૂટે, અનંત દર્શન.
वेदनीय कर्म तूटे एटले असंवेदन स्थिति प्राप्त थाय। आवी रीते आठे आठ गुण छे, तमने ख्याल छे, एमां हूँ डीप नथी जतो केम के खबर छे। हवे आपणे आगळ जईए लोगस सूत्र नी अंदर अरिहंत पदनी आराधना पण छे अने सिद्ध पदनी आराधना पण छे। लोगस सूत्र बहु प्रसिद्ध छे, एमां बन्ने नी आराधना छे। मैं काले बात करी तिथे रामे उपसियंतु, कोनी आराधना छे आ? अरिहंत तीर्थंकर एटले अरिहंत, तिथे रामे उपसियंतु, हे तीर्थंकर परमात्मा मारा ऊपर प्रसन्न थाओ, मारा ऊपर कृपा वरसाओ। आ अरिहंत नी आराधना, एज लोगस नी अंदर सिद्ध नी आराधना, सिद्धा सिद्धि मम दिसंतु, हे सिद्ध भगवान मने पण सिद्धि नु दान करो। भगवान पासे मांग्यु छे, सिद्ध भगवान पासे मांग्यु छे मने पण सिद्धि प्राप्त थाओ। देखो एक ये वस्तु याद राखजो, बोली लेवु लोगस मां सिद्धा सिद्धि मम दिसंतु ए वात अलग छे, अने रियल मां सिद्ध बनवानी चाहना राखवी ए वात अलग छे। हकीकत में जारे हूँ बोलू छू के सिद्धा सिद्धि मम दिसंतु, खरेखर सिद्धि जोईए छे खरी? तमारी जातने पूछजो, हूँ जारे प्रार्थना करू छू लोगस समा सिद्धा सिद्धि मम दिसंतु, खरेखर मने जोईए छे? ज्यां सुधी हूँ अपना निमित्त दशा नो अभ्यास करू तो मने लागे प्रार्थना करती वक्त करी लईए छे, पण आत्मदशा मां मने सिद्धि जोईती नथी। आई एम नॉट रेडी फॉर दैट, आई एम नॉट प्रिपेर फॉर दैट, आई एम नॉट क्रेविंग फॉर दैट, आई एम नॉट होल हार्टेडली इन्वॉल्व फॉर दैट। बोली दईए छे बिकॉज परंपरा, बिकॉज एक व्यवस्था, बिकॉज एक विधि विधान शास्त्र में भगवान आपने बतायू एटले करी लईए। जेने सिद्धि जोईती होय, सिद्धा सिद्धि मम दिशंतु, जेने सिद्धि जोईती होय एने सम्यक दर्शन प्राप्त करवो ज पड़े। जो सिद्धि की कामना करते हो तो मारी साधना अने आराधना हमेशा सम्यक दर्शन नहीं होय, पण आपणी साधना अने आराधना हजु सम्यक दर्शन नी शुरू नथी थई। क्यारेक वात करीश, पण आ जीवने अत्यारे एक ज पुरुषार्थ करवानी जरूर छे, सम्यक दर्शन नी प्राप्ति। सिद्ध अवस्था तो पछी एनी मेळे आवे, सम्यक दर्शन आवे एटले सिद्ध नु रिजर्वेशन थई गयुं, आज नहीं तो काल ए आवे ज, नियम थी आवे। तो अरिहंत पद अने सिद्ध पद, तिथे रामे पश्यंतु अरिहंत, सिद्धा सिद्धि मम दिशंतु सिद्ध, आ बन्ने में शू फरक छे ए समझी लईए। अरिहंत पद में अरिहंत उपकारी छे, बराबर, एटले आपणे सिद्ध चक्र में एने क्या मूक्या, क्या मूक्या जरा बोलजो, हाव रिलेक्शन ने बेसता, थोड़ी मारी साथ जोड़ाजो, बहु रिलैक्स बेसो ना तो पछी बधु ग्रास्प नहीं थाय। सेंटर मा सिद्ध चक्र ना सेंटर मा अरिहंत ने मुक्या, केम के मारे उपकारी छे। काले कारण बतायू, एमने मारा माटे तमारा माटे मार्ग नी प्रेरणा करी, बाकी एमने शू जरूर हती भाई, एमने तो चार घाती कर्म तोड़ी दीधा, आयुष्य पूरू थाय एटले बाकी ना चार छूट्या, एमने हूँ जरूर हती मार्ग नी स्थापना करवानी, पण आपड़ा ऊपर उपकार कर्यो। नंबर वन। नंबर बे, अरिहंत भगवान उपकारी छे, नंबर बे एमनी स्थिति थोड़ा समय नी छे। अरिहंत पद नी स्थिति केटली छे? इटर्नल नथी, जेटलू आयुष्य बाकी छे एटली स्थिति छे। भगवान महावीर स्वामी ने
42 વર્ષમાં કેવળ જ્ઞાન થયું ત્યારે એ અરિહંત બન્યા. કેવળ જ્ઞાન થાય ત્યારે અરિહંત બને. 42 વર્ષમાં કેવળ જ્ઞાન થયું, સંઘની સ્થાપના કરી, તીર્થની સ્થાપના કરી, તીર્થંકર બન્યા, અરિહંત બન્યા. કેટલા વર્ષ રહ્યા? 30 વર્ષ. 72 વર્ષમાં એમનું આયુષ્ય પૂરું થયું. 30 વર્ષની એ અરિહંત પદની સ્થિતિ છે મહાવીર સ્વામીની. એવી રીતે 24 તીર્થંકરની એક લિમિટેડ ટાઈમ ફ્રેમ છે. ત્રીજો ફરક છે, અરિહંત ભગવાનને કર્મ છે પણ વિભાવ નથી. કર્મ છે પણ વિભાવ દશા નથી. સિદ્ધ ભગવાનને કમ્પેર કરીએ, અરિહંત ઉપકારી, સિદ્ધ ઉપકારી ખરા કે નહીં? ઘણી વાર આપણે બોલીએ કે અરિહંત ભગવાને ઉપકાર કર્યો એટલે નમો અરિહંતાહમ પહેલા, સિદ્ધ ભગવાને ઉપકાર નથી કર્યો એટલે બીજા સ્ટેપમાં. કોણે કીધું સિદ્ધ ભગવાને ઉપકાર નથી કર્યો? વાત કરું હમણાં. સિદ્ધ ભગવાનનો પણ ઉપકાર છે, અરિહંતનો ઉપકાર, એ દ્રષ્ટિએ બંને સમાન છે. હા, એક પ્રત્યક્ષ ઉપકાર કર્યો, એક પરોક્ષ ઉપકાર કરે છે. નંબર બે, એક થોડા સમયની સ્થિતિ છે અરિહંત પદની, સિદ્ધ પદની સ્થિતિ અનંતકાળની છે. નંબર ત્રણ, અરિહંતને હજુ કર્મ બાકી છે, સિદ્ધને કોઈ કર્મ બાકી નથી. નંબર ચાર, અરિહંતમાં પણ કોઈ વિભાવ નથી, સિદ્ધમાં પણ કોઈ વિભાવ નથી. આ બંનેમાં આટલો ફરક. સિદ્ધ ચક્રમાં, અરિહંત સેન્ટરમાં, તો સિદ્ધ ક્યાં? ઉપર. ઉપર કેમ મૂક્યા? સાઈડમાં મૂક્યા તો હું વાંધો હતો. એટલે મેં ગઈકાલે કીધું કે આ નવપદ સીધા નથી, નવપદ ઊંધા નથી, હેરિઝોન્ટલ નથી, વર્ટિકલ નથી, રાઉન્ડમાં છે. રાઉન્ડમાં હોય તો જ નવે નવપદ સાથે ન્યાય થાય. સીધા હોય તો તમે કેવી રીતે મૂકો? કોઈ પદને અન્યાય થશે. આમાં તમે ઇન્ટરેસ્ટિંગ, હું 9 દિવસ સુધી રોજ વાત કરીશ. ગઈકાલે મેં કીધું અરિહંત સેન્ટરમાં સુકામ, એમને માર્ગ બતાવ્યો, એટલે સેન્ટરમાં, કેન્દ્રમાં. એ ન હોત તો સિદ્ધની કલ્પના ન કરી શકત, એ ન હોત આચાર્યની કલ્પના ન થાત, એ ન હોત ઉપાધ્યાય ન મળત, સાધુ ન મળત. સિદ્ધને ઉપર સુકામ મૂક્યા. ઇન્ટરેસ્ટિંગ છે સાહેબ, સિદ્ધને ઉપર એટલા માટે મૂક્યા કે એ મારો આદર્શ છે. ઉપર મૂક્યા સિદ્ધને, છતાં અરિહંત ગૌણ નથી કર્યા. કેમ કે સંતમાં. મજેદાર વસ્તુ જુઓ, તમે સમજી શકો છો કે નહીં? સિદ્ધને ઉપર મૂકવા છતાં અરિહંતની વેલ્યુ જરાય ડાઉન નથી થઈ. કેમ કે એમને ક્યાં મૂક્યા? કેન્દ્રમાં. એક કેન્દ્રમાં અને બીજા ઉપર. કોણ ચડે? બંનેનું પોતાનું મહત્વ. કેન્દ્રમાં મૂક્યા આખા નવપદના સેન્ટરમાં અરિહંત, અને સિદ્ધને ઉપર મૂક્યા. અરિહંત ભગવાન કહે છે જવાનું ક્યાં છે? ઉપર. એટલે સિદ્ધને ઉપર મૂક્યા. આ નવે નવપદનું જે પ્લેસમેન્ટ કર્યું છે ને, અદભુત છે સાહેબ. જે પણ જ્ઞાનીઓએ કર્યું હોય, શાસ્ત્રકાર કહે છે અજિતનાથ ભગવાનના સમયે આ સિદ્ધ ચક્રની રચના થઈ. જ્યારે મૈણા સુંદરીએ વિનંતી કરી કે જિન શાસનની અવહેલના ન થાય, આ શ્રીપાડના ક્રોધને દૂર કરવા માટે તમારા શાસ્ત્રમાં જો કંઈક હોય, પાછું કીધું છે તમારા શાસ્ત્રમાં આગમમાં કંઈક હોય તો મને બતાવો, જીન વાણીમાં કંઈક હોય, અને જીન ચંદ્ર મુનિ આગમનો અભ્યાસ કરીને એમાંથી આ સિદ્ધ ચક્રને પ્રગટ કરે છે, એની સંયોજના કરે છે. બિલકુલ સિદ્ધ ચક્ર આગમિક છે, શાસ્ત્રીય છે. ભગવાન મહાવીર સ્વામી અને 24 તીર્થંકરની એના ઉપર સ્ટેમ્પ છે એ અસિદ્ધ પદ. સિદ્ધનો ઉપકાર શું, જરા વિચારી લઈએ.
सिद्ध भगवान नो शू उपकार, अरिहंत नो तो बराबर मार्ग ने प्रेरणा करी, आपड़ा उपर उपकार करियो, अपने ज्ञान आप्यो, मोक्ष मार्ग बतावियो, सिद्ध नो शू उपकार। सिद्ध नो पहलो उपकार, वेरी गुड, सिद्ध नो पहलो उपकार आपने अव्यवहार राशि माथी व्यवहार राशि में लाया। निगुंज એટલે અવ્યવહાર રાશિ, અને ત્યારબાદ એકેન્દ્રથી જ્યારે મારી યાત્રા શરૂ થઈ, પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એ આખી યાત્રા વ્યવહાર રાશિ કહેવાય। જ્યારે જીવ વ્યવહાર ચાલુ કરે, જ્યારે જીવ સંવેદનાથી એને ભાન પડે કે હું શું કરી રહ્યો છું, એ વ્યવહાર રાશિ કહેવાય। અવ્યવહાર રાશિમાં તો જીવનો કોઈ વ્યવહાર જ નથી। સાહેબ નિગોદની સ્થિતિ એવી છે કે છે તો જીવ, પણ જીવને ભાન પણ નથી કે હું જીવું છું કે નહીં। અજીવ નથી, જળ નથી, નિગોદ જીવ છે, પણ એવો જીવ જેને ભાન નથી કે હું જીવ છું કે નહીં। ઓલમોસ્ટ જળવત સ્થિતિ, ખાલી અંદર ચૈતન્ય ધડકે છે એટલું, પણ એને ભાન નથી। એ નિગોદમાંથી તમને મને બહાર કાઢનાર કોણ? બોલો મિતેશ, શું મિતેશભાઈ ને કોણ? હા હિતેશભાઈ, કોણ બહાર કાઢે? સિદ્ધ ભગવાન જો આરાધના કરીને સાધના કરીને મોક્ષે ન ગયા હોત તો કદાચ તમે અને હું નિગોદમાંથી બહાર નીકળ્યા ન હોત અને અહીં સુધી પહોંચ્યા ન હોત। સાહેબ રિસર્ચ નો વિષય છે કે જયારે મહાવીર સ્વામી મોક્ષમાં ગયા ત્યારે નિગોદમાંથી કોઈ જીવ નીકળ્યો હશે ને? નિગોદના જીવને વ્યવહાર રાશિમાં લાવનાર મહાવીર સ્વામીની આત્માનો ઉપકાર છે। હું ઘણી વાર બેઠા બેઠા વિચારું, રૂમમાં એકલો સ્વાધ્યાય કરતો ત્યારે, કે હું બહાર નીકળ્યો હોઈશ તો કયા ભગવાનની કૃપા થઈ હશે? કોઈ તો ભગવાન હશે જ કે જ્યારે હું નિગોદમાંથી બહાર નીકળ્યો એક જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત કર્યા હશે। એવું કયો જીવ હશે, કયા સિદ્ધ પરમાત્મા હશે જેને મારા ઉપર અપ્રત્યક્ષ કૃપા કરી? સિદ્ધ ભગવાનને તો ખબર પણ નથી કે હું સિદ્ધ ગતિને પામીશ ને તો આ જીવ બહાર નીકળશે, એને ખબર પણ નથી। કેવો ઉપકાર, જેના ઉપર ઉપકાર કરે છે એ સિદ્ધ ભગવાનને તો ખબર, હા એમ ખબર નથી નો મતલબ વ્યવહારની દ્રષ્ટિએ, બાકી તો સિદ્ધ ભગવાનને તો બધી ખબર હોય ને, પણ વ્યવહાર દ્રષ્ટિએ બસ એક જીવ સિદ્ધ થાય એટલે એક જીવ નિગોદમાંથી નીકળે। તો આ આ પહેલો ઉપકાર છે। બીજો ઉપકાર છે, બીજો ઉપકાર એ છે કે આઠ કર્મ સાથે યુદ્ધ ચાલે છે। કેટલા કર્મો સાથે? અત્યારે મારો વિષય નથી, ખાલી ઈશારો કરું, આઠ કર્મ સાથે યુદ્ધ ચાલે છે ત્યારે પણ આપણને આદર્શ રૂપે કોઈ પ્રેરણા આપતું હોય અને ઉદઘોષણા કરતું હોય કે ડરવાની જરૂર નથી, તારો મૂળ સ્વભાવ અકર્મ અવસ્થા છે, કર્મ અવસ્થા તારો સ્વભાવ નથી, આ આઠે આઠ કર્મ સાથે લડીને તારે કર્માતીત થવાનું છે, હું જો કર્માતીત થઈ શકું તો તું પણ કર્મથી લડીને કર્માતીત બની શકે છે। આ કર્મ સાથે લડીને કર્મથી રહિત થવાની પ્રેરણા આપે છે સિદ્ધ ભગવાન। સિદ્ધ જ ના હોત તો મને કેવી રીતે ખબર પડત કે મારે આઠ કર્મ તોડવાના છે? એમની મૂક પ્રેરણા આપણને મળે છે। આ બીજું, ત્રીજો ઉપકાર, ઘણા ઉપકાર છે, ખાલી બે ત્રણ કહું। ત્રીજો ઉપકાર, અરિહંત ભગવાન બોલે છે, શબ્દોનો ઉપયોગ કરે છે એટલે આપણે સમજી શકીએ છીએ, પરંતુ અમુક સ્થિતિ એવી હોય છે, અમુક દશા એવી હોય છે, એ દશાનો અનુભવ કરવા માટે શબ્દો બાધક બને છે। સિદ્ધ અવસ્થાનું ધ્યાન કરવું હોય સાહેબ, શબ્દ બાધક બને છે।
ની શબ્દમાં તમે જાઓ તો સિદ્ધ ભગવાનની આત્માની અનુભૂતિ આપણે કરી શકીએ. તો ની શબ્દમાં જવાનું પ્રેરણા આપે છે સિદ્ધ ભગવાન. શબ્દો થકી તમને એલિવેટ કરે છે અરિહંત ભગવાન. પણ સિદ્ધ ભગવાન કહે છે, શબ્દ વગર કહે છે, મારી દશાનો અનુભવ કરવો હોય તો વિકલ્પ શૂન્ય થવું પડે. ત્યાં શબ્દોની જરૂર નથી, ત્યાં વિકલ્પોની જરૂર નથી. ક્યારેક એ પણ વાત કરીશ કે આ વિકલ્પ શું છે. ટાઈમ નથી, આજે 9:30 થવા આવ્યા. વિકલ્પ અને વિચાર બે શબ્દો છે. હોમવર્ક આપી દઉં, પછી કાલે વાત કરશો. હોમવર્કની જરા બહુ મને ખોટી ટેવ છે, સાચી કે ખોટી. વિકલ્પ અને વિચારમાં શું ફરક? આ હોમવર્ક મને બહુ પ્રશ્નો પૂછ્યા છે પ્રદીપભાઈ, હું તમને પૂછું થોડક. આખા આખું લિસ્ટ મોકલ્યું છે, એમના છે, બીજાના છે, બધા ગ્રુપના છે, બાળકોના છે, પાઠશાળાના છે. વિકલ્પ અને વિચાર આ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. વિકલ્પ કરવા કે નહીં, વિચાર કરવા કે નહીં, વિકલ્પથી શું ઉત્પન્ન થાય, વિચારથી શું ઉત્પન્ન થાય, વિકલ્પમાં જીવ કઈ દશામાં હોય, વિચારમાં જીવ કઈ દશામાં હોય, વિકલ્પ અને વિચાર સમસ્ત રીતે અલગ છે. આપણે બંનેને એક માની બહુ વિચાર નહીં કરવાના. અને કૃપાળુદેવે લખ્યું, કર વિચાર તો પામ. લો આ સીધું પ્રમાણ. હું તમને આત્મી સિદ્ધિ ખોલીને 25 જગ્યાએ બતાવું કે જેમાં શ્રીમદજી કહે છે વિચાર કર, આજ્ઞા કરી, ટ્રાય ટુ બી થિંક, થિંક કરો, વિચાર કરો. અને આપણે કહીએ છીએ ધ્યાનમાં નિર્વિચાર થાવ, નિર્વિચાર થાવ. અને તમે પાછા એવા કે નિર્વિચાર તો થવાતું જ નથી. બોલવા વાળા જ ખોટા છે, ધ્યાન કરાવવા વાળા જ ખોટા છે. નિર્વિચાર થવાની જરૂર નથી, નિર્વિકલ્પ થવાની જરૂર છે. વાત કરીશ બંનેમાં શું ફરક, વિચારીને આવજો. ક્યાંય વળી બોલતો બોલતો જવાબ ના નીકળી જાય, પછી હું જરા બહુ બોલું પછી જવાબ નીકળી જાય ને. કેમ કે હૈયે હોય ઓઠે આવે વગર જલ્દી રહે નહીં, પણ સમયની મર્યાદામાં. હવે મૂળ જરા વિષયને પ્રેક્ટિકલી અર્થમાં લાવું અને સૈદ્ધાંતિક થોડી ચર્ચા કરી. પહેલી વસ્તુ એ નક્કી કરો કે આપણું લક્ષ્ય શું છે. નંબર વન, આજની આખી ચર્ચામાં હવે મૂળ મુદ્દો આવે છે. પહેલા નક્કી કરો વોટ ઇઝ માય અલ્ટિમેટ ગોલ. કાલે શું કરવાનું એ નહીં, કાલ તો હજુ આંદિલ કરવાનું છે. વોટ ઇઝ માય અલ્ટિમેટ ગોલ, મારી જિંદગીનું પરમ ધ્યેય શું છે, ફાઇનલી મારું ડેસ્ટિનેશન શું છે. શાસ્ત્રના ઉધાર જવાબ ન બોલતા મહેરબાની કરીને બસ આનો જવાબ જો તમે શોધી શકો તો તમારી યાત્રા કેટલા જન્મોની બાકી છે જ્ઞાની ઘોષણા કરી શકે. લક્ષ્ય શું છે? લક્ષ્ય બધાનું મારી દ્રષ્ટિએ એવું લાગે કે સુખનું છે. આપણે જે કંઈ કરીએ છીએ શેના માટે? હવાર ઉઠીને ટોયલેટ જઈએ શેના માટે? સુખ માટે. જ્યાં સુધી પેટ સાફ ના થાય સાહેબ, આતુલભાઈ મને કહેતા હતા, ત્યાં સુધી હું યોગા ફોગા નહીં કરું, મારું પેટ સાફ થવું જોઈએ. એના વગર, એના માટે મારે 1/2 કલાક જોઈએ. પેલા ગરમ પાણી પીવું, આ પીવું, આમ કરું, તેમ કરું. પેટ સાફ કરવું પણ જીવ સુખ માટે કરે છે. જીવ જે પણ પ્રવૃત્તિ કરે છે સુખ માટે. પણ મને 3 પ્રશ્નોના જવાબ આપો. શરીર વિનાનું સુખ જોઈએ છે કે શરીર સાથેનું? આમાં ખબર પડી જશે કે સિદ્ધા સિદ્ધિ મનુદી સંતોની પ્રાર્થના તમારી રોબોટ વાળી છે કે કોન્શિયસ વાળી છે. બોલો, શરીર વગરનું સુખ જોઈએ કે શરીર સાથે? કેમ કે શરીર સાથે વળગેલું સુખ પરમેનન્ટ નહીં હોય. પ્રોબ્લેમ એ છે આપણે જોઈએ પરમેનન્ટ સુખ, પણ શરીર છોડવું નથી.
તો ન મળે. આ પેલો વિકલ્પ, શરીર સાથેનું સુખ કે શરીર વગરનું. શરીર સાથેનું સુખ ક્ષણિક હોય, શરીર વગરનું સુખ અનંત હોય. નંબર બે, ભોગ વિનાનું સુખ જોઈએ કે ભોગ સાથેનું. પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, આ દસ ઇન્દ્રિયો સાથેનું સુખ એ ભોગ જનિત સુખ છે, અને આ દસે દસ ઇન્દ્રિયો રહિત સુખ એ ભોગ વગરનું સુખ છે. વિચાર કરજો કયું સુખ જોઈએ. ઇન્દ્રિયો સાથેનો સુખ ક્યારેય પણ પરમાનન્ટ ના હોય. તમે કોઈ પણ વસ્તુ ખાઓ સુખ મળે, ગુલાબજાંબુ ખાઓ સુખ મળે, બીજું ખાઓ વધારે સુખ મળવું જોઈએ ને, હા ચલો ડબલ મળ્યું, ત્રીજું ખાઓ સુખ મળ્યું થોડુંક વધારે, હા બેન ના પડેલા. હકીકતમાં પેલા રસગુલ્લામાં, પેલા ગુલાબજાંબુમાં જે સુખ હતું, બીજામાં ઘટ્યું, ત્રીજામાં ઘટ્યું, ચોથું કોઈ ખવડાવે જબરજસ્તી તો કેસે તારે મને મારવો છે? એટલે મારવો નથી, તને સુખી કરવો છે. જે પેલા ગુલાબજાંબુમાં સુખ હતું, ચોથામાં એ જ કન્વર્ટ ઇન ટુ દુઃખ. પદાર્થનો આ સ્વભાવ છે. તમને ક્ષણવાર સુખનો અનુભવ, એ પણ આપણા મનનું સુખ છે. આત્માનું સુખ તો જ્ઞાની કહે છે પેલા ગુલાબજાંબુમાં નથી. તો ભોગ વિનાનું સુખ. અને ત્રીજો વિકલ્પ, બંધન વિનાનું સુખ જોઈએ કે બંધનવાળું. આ ત્રણ પ્રશ્નો જાતને પૂછજો. નંબર વન રિપીટ કરો, નંબર વન શરીર સાથેનું સુખ કે શરીર વગરનું, નંબર બે ભોગ વાળું સુખ કે ભોગ વગરનું, નંબર ત્રણ બંધન વાળું સુખ કે બંધન મુક્ત સુખ. આપણે લોકો કેવા છીએ? આ તો આપણે બધા બેસીને થોડી ચર્ચા. આપણે આપણે આપણો પ્રોબ્લેમ શું છે કે આપણને બંધન પ્રિય છે, પણ બંધનથી ઉભા થતા દુઃખ પ્રિય. આપણે બંધન બહુ ગમે, શરીરનું બંધન ગમે, ભોગનું બંધન ગમે, બંધન આપણને, પણ બંધનથી જે દુઃખ ઉપજે છે ને એ મને ગમતું. જ્ઞાની કહે છે તને જો બંધન પ્રિય છે તો એના દુઃખોને પણ તારે સ્વીકારવા પડશે. ભોગ પણ ગમે ને આત્મા પણ ગમે ક્યારેય પોસિબલ નથી. આ દંભ છે. દંભ શબ્દ વાપરું છું. ભોગ પણ ગમે મને અને આત્મા પણ ગમે. અહીંયા આવીએ એટલે આત્માનું સુખ જોઈએ છે, ઘરે જાવ એટલે આ બંને વસ્તુ પોસિબલ નથી. જો તમને હજુ પણ ભોગ અંદરથી ગમતા હોય દસ ઇન્દ્રિયોના, તો સમજી લેજો આત્મામાં જે આપણી રુચિ છે એ રુચિ દંભ છે. એક વાર સમ્યક દર્શન ખુલી જાય અને આત્માનો સ્પર્શ થઈ જાય ને સાહેબ, પછી એ ભોગ ભોગવતો હોય પણ ભોગને ગમે નહીં. સંયોગ એક વસ્તુ છે, તાદાત્મ્ય બીજી વસ્તુ છે. સંયોગ દુઃખનું કારણ નથી, તાદાત્મ્ય દુઃખનું કારણ છે. હું મારા પોત્ર સાથે રહું એ સંયોગ છે, પણ પોતરા વગર રહી ન શકું એ તાદાત્મ્ય છે. સમજાય છે? સંયોગ અને તાદાત્મ્ય. સંયોગ દુઃખનું કારણ નથી. હું મકાનમાં રહું, એર કન્ડિશનમાં ઊંઘું, સંયોગ છે, પણ એના વગર રહી ન શકું તાદાત્મ્ય છે. આ તાદાત્મ્ય કર્મ બંધન કરાવે છે, સંયોગ કર્મ બંધન કરાવતું નથી. આગળ જાઓ અને સિદ્ધને જો આદર્શ બનાવવો હોય, સિદ્ધને જો મારું લક્ષ્ય બનાવવું હોય, તો એના માટે કેટલા મોહ કર્મનો ક્ષયોપશમ કરવો પડે. જ્યાં સુધી એ મોહ કર્મનો ક્ષયોપશમ ન કરીએ, ઇન્ટરનલી રિયાલિટીમાં સિદ્ધ મારું લક્ષ્ય બનતું નથી. વાતો કરવી અલગ વાત છે, અંદરથી ન બને. તો હવે પ્રેક્ટિકલ સાધના શું, સિદ્ધ બનવાની પ્રેક્ટિકલ સાધના શું? તમને બે ત્રણ ચાવી આપું. પહેલી ચાવી, જીવનમાં સંતોષ આવે તો
तो समझवानू के आपड़ी यात्रा सिद्ध तरफ छे। प्रैक्टिकल, साव प्रैक्टिकल। जीवन में संतोष आवे तो समझवानू के आपड़ी यात्रा सिद्ध तरफ छे। आम चोकड़ी मुकजो अथवा तो टिक मार करजो। संतोष आवी गयो कि हजू जराक आ करी लो, आ करी लो, आ मेड़ी लो, आ मेड़ी लो, थोड़ो आ मेड़ी। संतोष तमारी जितनी इच्छा हो ने ये बधुज मड़ी जाए तो संतोष आवी जाए ये मानता नहीं। संतोष नो संबंध प्राप्ति साथे नथी, संतोष नो संबंध तमारी दृष्टि साथे छे। हेमचंद्राचार्य जी ए योग सूत्र मां लख्यु छे, अद्भुत वर्णन कर्यु छे। अत्यारे लंबी वात न करू पण एमां लख्यु छे कि जीव केटलो बधो असंतुष्ट होय छे। सगर चक्रवर्ती 96,000 राणियो 60,000 पुत्र छता पण एमने आ चक्रवर्तीपणाथी संतोष नथी। हेमचंद्राचार्य योग सूत्र मां लखे छे, आखो श्लोक छे, हमणा कहू तमने। नंबर बे, कुची कर्ण नामना एक व्यक्ति पासे 1,00,000 थी वधारे गायो छे। कुची कर्ण नामनो एक गौ पालक जेनी पासे 1,00,000 थी वधारे गायो छे छता पण संतुष्ट नथी। ए गायो नु एटलू बधु दूध पीवे, घी खाए, बधु करे छता संतोष नथी। अने फाइनली आ बधु करीने हार्ट अटैक थी प्राण छोड़े छे। 1,00,000 गाय ए जमाना मां साहेब केटलो जोईए छता कहे छे संतोष नथी। नंबर 3, तिलक सृष्टि नामना एक व्यक्ति ने शू करे, शियाळा मां अनाज खरीदे अने उनाळा मां वधारे भाव एड करीने बजार मां वेचे अने आवी रीते वेचता वेचता करोड़ों रूपया बनाव्या, अबजो रूपया बनाव्या। छता पण कहेवाय छे के तिलक सृष्टि ने संतोष नथी। अने चौथो एक्जाम्पल आपे छे नंद राजा नु, के नंद राजा ना मन में एवी भावना जागी के सोनू भेगू करू, केटलू एक ढगला जेटलू वधारे नहीं, एक ढगला जेटलू सोनू थई जाए तो शांति। ए ढगला जेटलू सोनू भेगू करवानी कोशिश करे छे अने पछी ढगला जेटलू सोनू भेगू पण करी ले छे, पण पछी एना संरक्षण नी चिंता मां ने चिंता मां एनी आर्टरीओ ब्लॉक थाय छे, कोलेस्ट्रोल वधे छे, हार्ट फेल थाय छे अने त्यां ने त्यां ए सोनाना ढगला नी बाजुमां प्राण त्यागी दे छे। आ सिद्ध तरफनी गति नथी। श्लोक छे योग सूत्र मां साहेब, अपने बोली ने जरा वाणी ने पवित्र करिए। संस्कृत, तृप्तो न पुत्रे हे सगरह, तृप्तो न पुत्रे सगरह, कूची कर्णो न गौधने, न धान्यस्तिलकह सृष्टि, न नंद कनकोत करे। नंद राजा आटलू कनक, कनक एटले सोनू, आटलू सोनू मळ्या पछी पण એને સંતોષ નથી અને સોનાના ઢગલામાં પરમેનન્ટલી સુઈ જાય છે। સિદ્ધ ગતિ તરફ યાત્રા કરવી હોય તો અમુક સ્થિતિ પછી એક સંતોષ ધારણ કરી લો કે નાઉ ઇઝ ટુ મચ, નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ મૂવ ફર્ધર, કેમ કે એનો કોઈ અંત નથી। નંબર 2, सिद्ध गति तरफ अपनी यात्रा नु बीजु लक्षण, वस्तुओ व्यक्तिओ अने विकल्पो आ त्रणे जो तमारा घटता जाए तो तमारी यात्रा सिद्ध तरफ। बहु डाइल्यूट करीने बोलू छु, वस्तुओ
તમારી ડે બાય ડે વસ્તુઓનું આકર્ષણ ઘટતું જાય, એનો અર્થ પરિગ્રહ ઘટતો જાય. ભેગું કરવાનું, શોપિંગ કરવાનું, મોલમાં જવાનું, આ ખરીદી લઉં, આ ખરીદી લઉં, આ ખરીદી લઉં. ઘણા લોકો લેવા જાય, ત્રણ વસ્તુ ઉપાડીને આવે, 30 એટલું બધું લઈ આવે. હા, એક વાર ગયા એટલે આ કામ આવશે, આ કામ આવશે, કામ આવશે. કેટલું ખરીદે, તમે જેટલું ખરીદશો ને એને મેન્ટેન કરવામાં તમે બુઢા થઈ જશો. સમજદાર આદમી શરીરના નિર્વાહ પૂરતું રાખે, બાકી છોડી દે, કેમ કે એમાં આ બહુમૂલ્ય મનુષ્ય જીવનની બરબાદી છે. સાહેબ કેટલું ભેગું કરે. તો આ વસ્તુ જેને હું શબ્દ વાપરું છું પરિગ્રહ. નંબર બે, વ્યક્તિઓ. બને એટલા તમારા જિંદગીના લિસ્ટમાં વ્યક્તિઓની સંખ્યા પણ ઘટવી જોઈએ. જો સિદ્ધ તરફની યાત્રા કરવી છે તો વ્યક્તિઓનું મમત્વ ઘટવું જોઈએ. તમારા મોબાઈલ ફોનમાં કેટલા નામ, હવે તો સ્માર્ટફોન કોલર આઈડીમાં અનલિમિટેડ, યુ કેન સેવ અનલિમિટેડ નંબર. કેટલા બધા કોન્ટેક, હું બહુ ઘણી વાર કહું, તમે જેટલું મિત્ર વર્તુળ વધારશો ને સાહેબ, એટલા તમે ઉપાધિમાં રહેશો. સિદ્ધ તરફની ગતિ કરવી હોય મિત્ર વર્તુળ ઘટાડવું, કેમ કે જેટલું વધારશો એના જન્મ દિવસ યાદ રાખો, એના બર્થડે યાદ રાખો, એની એનિવર્સરી યાદ રાખો, આ યાદ રાખો, બધામાં પાછા જાઓ, ખાઓ, મરો. કેટલી ઉપાધિ સાહેબ. સિદ્ધ તરફની ગતિ કરવી હોય તો વ્યક્તિઓનું મમત્વ ઓછું કરો. આટલા બધા લોકોની શું જરૂર તમને. અને નંબર ત્રણ, વિકલ્પો ઓછા કરો. વિકલ્પો, બે શબ્દ છે ગુજરાતીમાં, સંકલ્પ વિકલ્પ. આ બંને ભેગા રાખો તો અર્થ ફરી જાય, બંને જુદા કરો તો અર્થ ફરી જાય. સંકલ્પ વિકલ્પ નો અર્થ થાય આ કરું કે આ કરું, આ કરું કે આ કરું, વેક્સિન લઉં કે ના લઉં, આ વેક્સિન લઉં કે આ વેક્સિન લઉં, હમણાં લઉં કે પછી લઉં. આ ડબલ ડ્યુઅલ થોટ્સ ઇસ કોલ સંકલ્પ વિકલ્પ. વિકલ્પો ઓછા થાય તો તમારી યાત્રા સિદ્ધ તરફ. અને ત્રીજું લક્ષણ, બીજું લક્ષણ, પેલું લક્ષણ જીવનમાં સંતોષ આવે, બીજું લક્ષણ વસ્તુ વ્યક્તિ અને વિકલ્પો ઓછા થાય, ત્રીજું લક્ષણ બીંગમાંથી બીંગ તરફ યાત્રા થાય. યોર જર્ની શુડ બી ફ્રોમ બીંગ ટુ બીંગ. ડુઈંગ એટલે પ્રવૃત્તિ, બીંગ એટલે નિવૃત્તિ. ડુઈંગ એટલે કરવું, બીંગ એટલે અનુભવવું. બે અલગ અલગ છે. તમારી ઉંમર થશે, તમારી મારી તમારી હુકમ બોલવું કે અમર થોડો, આપણી ઉંમર થશે, અમુક સ્થિતિ એવી આવશે કે હોસ્પિટલમાં ખાટલા પર હોવાનું, હે ભગવાન કરે એવી સ્થિતિ ના આવે આપણી. પણ શરીર છે, ખાટલા ઉપર સુવાનું આવે ને ડોક્ટર કહે કે એક મહિનાનો ખાટલો તમારે હલવાનો નથી, શું કરશો? ત્યાં પ્રવૃત્તિ નહીં કરી શકો. નિવૃત્તિની પહેલેથી પ્રેક્ટિસ કરી હશે ને સાહેબ, તો ત્યાં તમે ખાટલામાં એક મહિના લેટે લેટે આપ નિવૃત્તિ કી સાધના કર સકતે હો. અધરવાઇઝ આર તો રૌદ્ર ધ્યાન સિવાય તીસરા વિકલ્પ નહીં હૈ. થોડો તમારો ભવિષ્યકાળ જુઓ, મારે પછીનો કાળ ના દેખાય, પણ અત્યારે જ ભવિષ્યકાળ દેખાય ને, કે મારા બુઢાપામાં મારું શું થશે. તમારું શરીર જોઈને, તમારું મન જોઈને તમે જ નક્કી કરો કે મારું મૃત્યુ સમાધિમાં થશે કે ઉપાધિમાં થશે, નક્કી કરો. અને જો મારું મૃત્યુ ખાટલા ઉપર થયું, ખાટલો લાંબો ચાલ્યો, એ સમયે હું પ્રવૃત્તિ નહીં કરું તો 24 કલાક હું શું કરીશ? 24 કલાક સાહેબ. અત્યારે જુઓ તમે હોસ્પિટલમાં જે લોકો છે, મહિના મહિના સુધી કોમામાં નથી, જાગૃત છે પણ પ્રવૃત્તિ કરી શકતા નથી, નિવૃત્તિમાં રહી શકતા નથી. બંને તરફની સ્થિતિ ખતરનાક. એટલે અત્યારથી અભ્યાસ કરો સાક્ષીમાં રહેવાનો, દ્રષ્ટામાં રહેવાનો, વિકલ્પ શૂન્ય રહેવાનો. એને હું કહું છું બીંગ. બીંગમાંથી બીંગ નો મતલબ છે પોતાની જાત સાથે રહેવું,
કઈ પણ કર્યા વગર આઈ એમ હેપી વિથ માય સેલ્ફ. આ સ્થિતિ કદાચ 15 દિવસ ખાટલો તમારો થાય તો તમે કહી શકો કે આઈ એમ હેપી વિથ માય સેલ્ફ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ. વિચાર કરજો તમારી સ્થિતિ શું થઈ શકે છે. તો આ સ્થિતિ આપણી છે. તો હું બહુ લાંબુ ના ચાલુ, 10:15 થવા આવ્યા છે, ચાલુ દિવસ છે. આ સિદ્ધ પદ છે. સિદ્ધ પદની મેં થોડીક તમારી સામે ભૂમિકા પ્રસ્તુત કરી અને સિદ્ધા સિદ્ધિ મન વિસંતુ હવે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે રોબોટ તરીકે ન કરીએ, હવે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે રિયલી ઇટ મીન. આપણે શું કહીએ, હું કહું કે હું આ બોલું છું તો એની પાછળ મારો મિનિંગ છે. આ એમને કહેવા ખાતર નથી કેતો, આઈ મીન્ટ ઇટ. આપણે બોલીએ ને આઈ મીન્ટ ઇટ. હું જયારે બોલું સીધા સિદ્ધિ મમ દેશો, તો ખરેખર હું ભગવાન પાસે સિદ્ધિ માંગુ છું તો ખરેખર માંગુ છું. ઘણી વાર તો એવું થાય કે સિદ્ધ ભગવાન કહે કે લે તૈયાર આવ, તો તમે કહેશો કે ના હમણાં તો નહીં ખાલી જોયું, તો આમને માંગતો હતો, પ્રાર્થના જ કરતો હતો, હમણાં જોઈતી નથી, હજુ તો થોડુંક જીવવું છે, હજુ તો જીજીવિષય છે, હજુ તો ઘણું બધું ભોગવવું છે, અત્યારે મુક્તિ નથી જોઈતી, તો પછી બોલો ના. જ્યાં પાઠ આવે તે બાયપાસ કરવાનો. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ ખતરનાક પ્રાર્થના છે, તો જ કરજો જો રિયલી યુ મીન્ટ ઇટ. અધરવાઇઝ ભગવાન સાથે તમે અન્યાય અને અપ્રમાણિકતા નહીં કરતા. એવા ભાવ સાથે આજે આપણે સિદ્ધ પદની આરાધના કરીએ છીએ. 8 પ્રદક્ષિણા, 8 સ્વસ્તિક, 8 ખમાસમણા, જે કંઈ આપણે કરીએ હોય એ આરાધના પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આરાધના પણ આપણી અંદર સંસ્કાર નાખે છે. એ સંસ્કાર આવે ત્યારે ભવ ભવ સુધી આપણે આ 9 પદની આરાધના જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી કરવાને નિમિત્તો આપણને મળે છે. એટલે આ દ્રવ્યથી આરાધના કરવી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ દ્રવ્યથી પણ આઈમ્બીરી કરવું, ભલે ઘણી વાર ભૂખ લાગે, ઘણી વાર એમ થાય કે અઘરું છે, છતાં પણ એક માઇન્ડ સેટ કરી લીધું છે કે આઈમ્બીરી કરવું છે. આ પ્રદીપભાઈ અમારે તો કોમ્પિટિશન ચાલે છે, સારું છે, આવી કોમ્પિટિશન હોવી જોઈએ, સાત્વિક કોમ્પિટિશન કરવી જોઈએ જેનાથી આપણા ભાવ ઉચકાય અને આપણે શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકીએ, એ સ્થિતિમાં આગળ વધીએ. એવા ભાવ સાથે આપ સૌ કોરોનાની આ સ્થિતિમાં, આ ઠંડકમાં દૂર દૂરથી આવ્યા આપ સૌની હું અનુમોદના કરું છું, આભાર વ્યક્ત કરું છું. આપે મારો ઉત્સાહ વધારે બોલવા માટે ખૂબ ખૂબ અનુમોદના સાથે ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. થેન્ક યુ સો મચ. સરળ રીતની અંદર આજે તમને જીનવાણી અમને આપી એ બદલનો થેન્ક યુ ઓલ ધ ઇન પર્સન. આજે આપે ખૂબ સરળ ભાષામાં સારા દ્રષ્ટાંતો સાથે અમને સિદ્ધ ભગવાનની અને સિદ્ધ પદની મહત્વ અમને સમજાવ્યું. ઘણા ઉદાહરણો તો એવા હતા કે હું પોતે બી વિચારમાં પડી ગયો કે સાચેને શું જોઈએ છે આપણને જીવનમાંથી. તો એ જ્ઞાન પીરસવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે તે આવતીકાલના કાર્યક્રમોની અને વીકેન્ડના કાર્યક્રમોની રૂપરેખા આપે સર્વેને. પ્રજ્ઞેશભાઈ, થેન્ક યુ. પિયુષભાઈ, થેન્ક યુ સમનજી ફોર જ્ઞાન પ્રભાવના. આ સાથે આવતીકાલે સવારે આપણે લઘુ સિદ્ધ ચક્ર પૂજન 10:15 હશે અને 11 વાગે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ અગેઈન 11 વાગે સમનજીનો હશે અને ત્યારબાદ ભાથુ પિકઅપ, આયંબે ફૂડ પિકઅપ ફ્રોમ 12 to 1:30 અને સાંજે અગેન ઇવનિંગ પ્રવચન. આ સાથે આપણે વીકેન્ડની અંદર આપણા સેટરડે અને સન્ડેના જેમ પેક ઇવેન્ટની રૂપરેખા આપી દઉં તમને. સેટરડે સવારે આપણે મહાવીર સ્વામી જન્મોત્સવ છે અને જન્મોત્સવની સ્પોન્સરશીપ 2007 છે, એક જ સ્પોન્સરશીપ છે અને આ અનોખો પ્રસંગની લાભ લેવા તમારી જો કોઈની ઈચ્છા હોય તો ECBOTને કોન્ટેક્ટ કરજો. એમાં આપણે પારણામાં ભગવાનને પધરાવવાનું, પારણાને ભગવાનને પારણામાં ઝુલાવવાનું અને વાંચતે ગાજતે ભગવાનને આપણે ધીરાસરમાંથી ન્યૂ પ્રેયર હોલમાં લઈ જઈશું સ્નાત્ર પૂજા માટે. આ એક અનોખો લાભ છે, એ જે કોઈ ભાઈઓ બહેનોની ઈચ્છા હોય તો એ લાભ લેવા કોન્ટેક્ટ કરજો ECBOTને.
સાંજે અગેન ઈસીબીઓટી પ્રેઝન્ટેશન એ પહેલા આરતી કરીશું, પછી ઈસીબીઓટી પ્રેઝન્ટેશન અને કિડ્સના પાઠશાળા કિડ્સનો રેકોર્ડેડ પ્રોગ્રામ છે અને ત્યારબાદ જૈનમ વારિયાની ભક્તિ ભાવના છે, એ બધામાં લાભ લેજો. સન્ડે અગેન સવારે દિગંબર અભિષેક અને સાથે સાથે સ્નાતર પૂજા, ત્યારબાદ ડેક્લેમેશન કોન્ટેસ્ટ છે, એ બધામાં લાભ લેજો. આપણી પાસે અત્યારે મુન્નાયક ભગવાનની અષ્ટપ્રકારી પૂજા સેટરડે અને સેટરડેના બંને લાભ, મુન્નાયક ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન બંનેના લાભ ઓપન છે. જો જે કોઈ ભાઈ બહેનોની ઈચ્છા હોય તો એ એમાં જોઈન થઈ શકે છે. અને સેટરડે અને સન્ડે આપણે આરતી, સમૂહ આરતી, એ બી એનો લાભ ઓપન છે. એ લાભ લેવા માટે કોઈ જે ભાઈ બહેનોની ઈચ્છા હોય તે જોટ ફોર્મ ફિલઆઉટ કરી શકો છો. ધેટ્સ અબાઉટ ઇટ. આપણી વીકેન્ડની રૂપરેખા આ સાથે હું સમંજીને રિક્વેસ્ટ કરીશ કે એ આપણને માંગલિક સંભળાવે. સહયોગ બને એટલે આ વખતે આંબીલી ઓડી આમ તો બધું ઓનલાઈન જ કરવાનું હતું, તમને પણ એમ જ હશે કે ઓનલાઈન જ છે, પણ કોઈ યોગ બન્યો આવવાનું થયું. ઇન્ડિયામાં જ્યારે મહિના પહેલા ટિકિટ બુક કરી, ઇન્ડિયામાં પણ કોરોના બધું શાંત થઈ ગયું હતું, લગભગ લોકો ભૂલી ગયા હતા કોરોના છે. એકચ્યુઅલી કોરોના ખતમ નતો થયો, પણ ઇલેક્શન હતું ને એટલે ખતમ કરી નાખવામાં આવ્યો હતો. ઇલેક્શન હોય એટલે ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું થાય નહીં એટલે એમ કે અતુલભાઈ અને કમિટી બધા અમુક લોકો ધર્મીબેન એમનો આગ્રહ હતો કે હવે આવી જાઓ, 1.5 વર્ષથી ઇન્ડિયામાં જ છો, અહીંયા પણ લાભ મળે બધાને. એટલીસ્ટ આપણે કોને કોને ઘરે જઈને લાભ મળે તો પણ બહુ ફરક પડે, કેમ કે ઘણા બધા લોકો મેન્ટલી થોડાક ડિસ્ટર્બ, થોડાક એમાં એન્ઝાયટી ચિંતામાં છે, તો આ એક લાભ મળે તો પણ એક પ્રેરણા મળે કે ભાવથી નક્કી કર્યું કે ચલો જઈ આવીએ. વેક્સિન બધું લઈ લીધું, બધી વ્યવસ્થા જે કઈ કરવાની હતી એ કરી અને સહજમાં એક આવવાનો મોકો મળ્યો. અને મને પણ કલ્પના નથી કે હું આ વર્ષે યાત્રા કરીશ, પણ ઘણીવાર એવા કોઈ ચક્રો ફરતા હોય છે કે ઘણીવાર આયોજન વગર પણ આયોજન થતું હોય છે. આ આયોજન આયોજન વગરનું આયોજન છે. હજુ ઘણા લોકોને ખબર નથી કે તમે અહીંયા છો, બીજા અમારા બધા અલગ અલગ સ્ટેટમાં છે. તો થેન્ક યુ ટુ અતુલભાઈ, ધર્મીબેન એન્ડ કમિટી મેમ્બર્સ. મંગલ પાઠ. હું મહેન્દ્રભાઈ અને કુસુમબેનના ઘરે છું આંબીલી ઓડીમાં. લગભગ આવો તહેવાર હોય, પ્રસંગ હોય ત્યારે હું નજીક જ રહેવાનું પસંદ કરું છું. કોઈ પણ ડિગ્નેટરી આવે લગભગ પર્યુષણ આંબીલી ઓડી એમને ત્યાં જ રહેતા હોય છે, કેમ કે આવું જવું જરા કન્વિનિયન્ટ રહે, તો એ પણ લાભ લઈ રહ્યા છે. થેન્ક યુ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણમ પ્રવજ્જામિ, અરિહંતે શરણમ પ્રવજ્જામિ, સિદ્ધે શરણમ પ્રવજ્જામિ, સાહુ શરણમ પ્રવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પ્રવજ્જામિ. સર્વમંગલ મંગલમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. જન શાસન દેવ કી જય. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ એવરીવન જોઈનિંગ ટુડેઝ પ્રવચન. ઓલ તપસ્વીઝ આર ઇન ગુડ સાતા. વી વિલ સી યુ ટુમોરો એટ 10 AM ફોર લઘુ સિદ્ધ ચક્ર પૂજન. જયેન્દ્ર, સ્ટે સેફ. We are ending the Pravachan here, Pravachan session. Thank you all.